નમસ્કાર મિત્રો, ઉધરસને જડ મૂળથી ખત્મ કરવાનો બેસ્ટ પ્રયોગ આપું છું. જે મિત્રોને કફવાળી ઉધરસ હોય કે સૂકી ઉધરસ હોય, તેને આ જે હું પ્રયોગ બતાવું છું એ પ્રયોગમાં તમને એક જ દિવસમાં ધીરે ધીરે આરામ થવા માંડશે. બે ત્રણ દિવસ જો ચાલુ રાખો આ પ્રયોગ, એટલે તમને સાવ જડ મૂળમાંથી આ કાઢી નાખશે. બહુ જૂની ઉધરસ હોય ને મિત્રો, તો તેણે આ પ્રયોગ થોડોક લાંબો સમય ચાલુ રાખવો પડે. સારું, સૌ પ્રથમ મિત્રો, આપણે આ જે ઉકાળો બને છે એના માટે જે વનસ્પતિનો પ્રયોગ છે એ વનસ્પતિ છે જામફળી. જામફળીના પાન ઉધરસ માટે મિત્રો બેસ્ટ કામ કરે છે. બરાબર, સૌ પ્રથમ તો આપણે કેવી રીતે આ ઉકાળો બનાવવો જામફળીના પાનનો, એ હું તમને ક્રમ ટુ ક્રમ વિસ્તારપૂર્વક જણાવું છું, તમે ધ્યાનથી સાંભળજો. બરાબર, તો જામફળીના તમારે 5-7 પાન તોડવાના છે મિત્રો. 5-7 પાન લેવાના છે, તે તમારે થોડા કૂણા કૂણા લેવાના છે. બરાબર, જે ડાર્ક ગ્રીન જેવા કલરના હોય એ પાન લેવાના નથી. બરાબર, એટલે આ 5-7 પાન, એટલે એ પાનમાં કંઈ તકલીફ ન થાય, પણ જે આપણે ઉકાળો બનાવીએ ને એ થોડોક સ્વાદમાં તમને મજા નહીં આવે. કૂણા કૂણા પાનનો સ્વાદ બહુ મજા આવશે. બરાબર, એટલે હું કહું છું. બરાબર, બાકી બીજો કોઈ ફેર નહીં પડે એમાં. બરાબર, એટલે આ જે તમે 5-7 પાન લીધા એને તમારે 2-3 વાર બરાબર વ્યવસ્થિત પાણીમાં સાફ કરી નાખવાના છે. કેમ કે એના ઉપર કોઈ ડસ્ટ ધૂળ લાગેલી હોય તો, અથવા ચરક હોય પક્ષીઓની, આ બધું સાફ કરી નાખવાનું છે. 2-3 પાણીમાં વ્યવસ્થિત સાફ કરી બરાબર, પછી તમારે એક ગેસ ઉપર બરાબર એક વ્યક્તિને જે બને ને, એક વ્યક્તિને એટલો ઉકાળાનો હું તમને માપ આપું છું. બરાબર, પછી ગેસ ઉપર તમારે પાણી મૂકવાનું છે. હવે એક ગ્લાસ પાણી મૂકવાનું છે. કેટલું? એક ગ્લાસ પાણી મૂકો ને, તે એક ગ્લાસ પાણી જે મૂકેલું હોય એ થોડુંક સેજ ગરમ થઈ જાય એટલે એમાંથી આ 5-7 પાન આપણે એમાં નાખી દેવાના છે. બરાબર, 5-7 પાન નાખી અને ગેસ કે જે સગડી હોય એ થોડીક ધીમી રાખવાની, ધીમી આંચ ઉપર એને ગરમ કરવા મૂકી દેવાનું છે. થોડીક વાર 2-3 મિનિટ એ ગરમ થઈ જાય ને, પછી તેમાં તમારે મરીના દાણા નાખવાના છે. અને મિત્રો, 5 મરીના દાણા એટલા માટે કે મરી એવી વસ્તુ છે કે જે વનસ્પતિ સાથે, કોઈ વનસ્પતિનો આપણે રસ પીવાનો કીધો ને, એમાં જોજો ઘણીવાર તમને એક મરીનો દાણાનું કહે છે. મરી છે ને એ બહુ શક્તિશાળી છે. વનસ્પતિમાં કોઈ પણ ઉમેરો ને તો એની જે શક્તિ હોય ને ડબલ થઈ જાય. એટલે આપણે પણ આમાં 5 મરીના દાણા ઉમેરવાના છે અને 5 લવિંગ નાખવાના છે. બરાબર, 5 લવિંગ ને 5 મરીના દાણા આ નાખી અને પછી પાછું એને ધીમે ધીમે ઉકળવા દેવાનું. આવી રીતે ધીમે 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 ઉકળતા ઉકળતા તમને એમ લાગે કે મેં એક ગ્લાસ પાણી મૂક્યું હતું, હવે એમાંથી અડધું રહી ગયું ને, અડધું બચી ગયું, ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે. અને આ બધું વ્યવસ્થિત ઉકળી જાય બરાબર, પછી એને જે ઓલા પાન હતા એ અલગથી કાઢી નાખવાના, મરીના દાણા ને લવિંગ એ પણ ગાળી અને એક ગ્લાસમાં તમારે એ ભરી લેવાનું છે. અને જે આ ઉકાળો મિત્રો તમે પીવું ને, એ ગરમા ગરમ પીવાનું છે. બરાબર, થોડુંક એટલે એકદમ ગરમ નહીં પણ હળવું ગરમ થઈ જાય એટલે પીવાનું છે. અને એક બીજું કે તમે કદાચ સવારે વધારે બનાવી લીધો હોય ને, તો તમે આને પાછો સાંજે ગરમ કરીને પી શકો, એમાં કોઈ વાંધો આવશે નહીં. અને હા, બીજું એ કહેવાનું છે કે સવારે તમારે ઉઠી અને નરણા અને અડધો જે આપણે એક પ્યાલો, બરાબર એક પ્યાલોનો માપ એટલું પી લેવાનું છે બનાવીને. અને એવી જ રીતે સાંજે બરાબર, એટલે કે જમ્યા પહેલાં તમારે 6 વાગ્યાની આજુબાજુ આવી રીતે પી લેવાનું છે. આવી રીતે તમે 2 ટાઈમ પ્રયોગ કરશો ત્યાં તમને અસર ચાલુ થઈ જાય કે ના, મને ઉધરસમાં ઘણી બધી રાહત થઈ ગઈ છે. અને જો થોડું એવું લાગે તો 2-3 દિવસ આનો પ્રયોગ કરવાનો. અને જેને લાંબો સમયની ઉધરસ હોય એને થોડીક લાંબો સમય આનો પ્રયત્ન કરવાનો, ખૂબ સારું રિઝલ્ટ મળશે મિત્રો. ઉધરસ માટે ઘણા બધા વ્યક્તિઓ આનો પ્રયોગ કરે છે બરાબર, એટલે આને તમે જરૂર પ્રયોગ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરજો, આગળ શેર કરજો. ચેનલમાં નવા હોય તો નીચે જો લાલ કલરનું બટન છે એ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા જ અવનવા વિડીયો અમે આ ચેનલમાં મૂકતા જ રહેશું. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ મિત્રો.